હજી વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજરોજ બી એસ સેમ થ્રીનું ફિઝિક્સનું પેપર હતું ત્યારે ખાસ ફિઝિક્સના પેપરમાં ચાર પેજ હોય છે ત્યારે વચ્ચેના બે પેજમાં કેમેસ્ટ્રીના પ્રશ્નો આવી ગયા હતા જે અંગે પીવીસી વિજય દેસાણી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી અને આ અંગે સાહેબ દ્વારા વિગતો આપવામાં આવી હતી આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પરીક્ષા હતી જે બીએસસી સેમ ત્રણમાં ફિઝિક્સ ટુનું પેપર હતું એમાં પ્રિન્ટિંગ પ્રેસની મિસ્ટેકથી ફસ્ટ પેજ ઉપર છે એ ફિઝિક્સનું જ પેપર હતું સેકન્ડ અને થર્ડ ઉપર જે ક્વેશ્ચન હતા એ કેમેસ્ટ્રીના હતા અને ફોર્થ પેજ ઉપર પણ ફિઝિક્સનું હતું તો તાકીદે અઢાર સેન્ટરોમાં નવા પેપરો મેઇલ કરી અને મોકલવામાં આવ્યા છે અને આમાં જે સમય બગડ્યો એના માટે વિદ્યાર્થીને ત્રીસ મિનિટનો સમય અમે વધારે ફાળવો છે જેથી કરીને વિદ્યાર્થીને પણ તકલીફ ન પડે સાથે સાથે પ્રિન્ટિંગ પ્રેસનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે અને એ ખુલાસો શું આવે છે એની રાહ છે અમને જો એની મિસ્ટેક હશે તો પ્રિન્ટિંગ પ્રેસની સામે પણ અમે પગલાં લેવાના છીએ પરીક્ષાના પેપરોનું જે કામ છે એ અતિ કોન્ફિડેન્શિયલ કામ છે એટલે વર્ષોથી આપણી જે વ્યવસ્થા છે કે પેપર ત્રણ સેટ આવે એ ત્રણમાંથી ટીક કરી અને એક સેટ અમે પ્રિન્ટિંગ કરાવીએ છીએ આ પ્રિન્ટિંગ કોઈને બતાવવામાં આવતું નથી ક્યારેય પણ પેપર ઓપન કરીને કોઈ જોઈ શકતું નથી એટલે કોન્ફિડેન્શિયાલિટી માટે આ પેપરને એમને રાખવામાં આવે છે પણ આવી કોઈ ઘટના બને તો અમારી પાસે બીજા બે સેટ હોય છે એ બે સેટમાંથી એક સેટ પસંદ કરી અને અમે કોલેજને મોકલીએ છીએ મેઇલ કરીએ છીએ અને કોલેજ એની ઝેરોક્સ કરી અને તાત્કાલિક દસ જ મિનિટમાં સમગ્ર વાતચીતમાં જાણવા મળ્યું હતું કે જ્યારે પેપરમાં જે મિસ્ટેક જોવા મળી છે તેમાં કારણભૂત માત્ર ને માત્ર પ્રિન્ટિંગ પ્રેસ જ છે જેના અંગે માહિતીઓ પીવીસી દ્વારા આપવામાં આવી હતી કેમેરા પર્સન દર્શન વાડોલિયા સાથે જીજ્ઞા ગઢવી અબત ચેનલ રાજકોટ